ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલાં બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બોલિવૂડના દિગ્ગજ એક્ટર એવા ઇરફાન ખાનનું આજે નિધન થયું છે ઇરફાન ખાને આજ સુધીમાં બોલિવૂડમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે તેઓ તેમની નેચરલ એક્ટિંગના કારણે ખૂબ જ જાણીતા હતા થોડા વર્ષો પહેલાં ઇરફાન ખાનને જાણ થઈ હતી કે તેઓને કેન્સરની બીમારી છે અને તેઓ તેમના ઈલાજ કરાવવા માટે વિદેશ પણ ગયા હતા ત્યારે ગયા વર્ષે તેઓ ત્યાંથી સાજા થઈ અને આવી ગયા હતા પરંતુ થોડા દિવસો પહેલાં તેમની તબિયત બગડી હતી હાલ ઇરફાન ખાન બોમ્બઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં તેમનું આજે સવારે નિધન થયું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આજથી પાંચ દિવસ પહેલાં તેમની માતાનું પણ નિધન થયું હતું તેમની માતાનું નિધન કોરોના વાયરસને કારણે થયું હતું પરંતુ હાલ જે આપણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેના કારણે તેઓ અંતિમ વિધિમાં નહોતા જઈ શક્યા તેઓ વિડીયો કોન્ફરન્સ કરી અને તેમની માતાની અંતિમ વિધિમાં જોડાયા હતા ત્યારે હવે એના પાંચ દિવસ પછી ઇરફાન ખાનનું પણ મૃત્યુ થયું છે ઇરફાન ખાને જે છેલ્લી ફિલ્મ કરી હતી જેનું નામ હતું અંગ્રેજી મીડિયમ તે પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી હાલ ઇરફાન ખાનનો મોત થતાં આખા બોલીવુડમાં શોકની લાગણી ફેલાય છે આપણા બોલિવૂડમાં જે પણ જાણીતી હસ્તીઓ છે જે નાના મોટા કલાકારો એક્ટરો ડિરેક્ટરો છે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જો તમે પણ ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ